બતાવી કે કચ્છમાં જે ચૂંટણી ચાલી રહી છે તેમાં સાત થી નવ વાગ્યા સુધીના આંકડાઓ છે જે ચૂંટણી અધિકારી પ્રજાપતિ સાહેબે આપ્યા છે જેમાં કુલ નવ પોઈન્ટ ટકા મતદાન બે કલાકમાં થયું છે જેમાં મિનિમમ મતદાન થયું છે સાત પોઈન્ટ બેતાલીસ ટકા ગાંધીધામમાં અને મેક્સિમમ મતદાન થયું છે ત્રણ તેર પોઈન્ટ બેતાલીસ ટકા ભુજમાં થયું છે અને આપણે જે શરૂઆત થઈ આપણે વાત કરતા હતા હંમેશા થતી હોય છે કે વીવીપેટના બધા મશીનોમાં કંઈક ગરબડી એટલે કે ખરાબ થઈ જવું કે કેમ તો એવા આંકડાઓ પણ આપણે મળ્યા છે ખાસ કરીને પચીસ વીવીપેટ જે ખોટવાઈ જતા એને તાત્કાલિક બદલવામાં આવ્યા છે છવ્વીસ વીયુ એટલે કંટ્રોલ યુનિટ છવ્વીસને એ પણ ફોલ્ટમાં આવતા એને પણ બદલાવવામાં આવ્યા છે અને નવ બીયુ એટલે બેલેટ યુનિટ એ નવ બેલેટ યુનિટને પણ બદલાવવામાં આવ્યા છે અને અબડાસામાં અને ગાંધીધામ ભુજ અને માંડવી વિસ્તારમાં અને બાકી છૂટક છૂટક વિસ્તારોમાં આ મશીનો બગડવાના અહેવાલો મળ્યા છે અને બધું જ વસ્તુ સુધારી લેવામાં આવી છે અને મતદાન પુનઃ થોડી મિનિટો રોક્યા બાદ આ બદલાયા બાદ ચાલુ થઈ ગયું છે તેવું ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે બિમલ માકડ સાથે નવીન મહેતા કેટીવી ન્યૂઝ ભુજ કેટીવી ન્યૂઝ રાજકોટ આજ ખાસ અહેવાલ પ્રસારિત કરી છે ચૂંટણીને અંગે આજે મતદાન ચાલુ છે તે અંગેના અહેવાલો આપણે મૂકી રહ્યા છીએ તો દેશમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે અને એકસો સત્તર બેઠકો ઉપર આજે આખા દેશમાં મતદાન થાય છે અને છવ્વીસ બેઠકો ગુજરાતની છે તેના પર મતદાન થઈ રહ્યું છે અને ચાર વિધાનસભાની પેટાચૂંટણી ઉપર પણ આજે ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે અને બે હજાર ચૌદની ઇલેક્શનમાં ગુજરાતમાં ભાજપે છવ્વીસે છવ્વીસ બેઠકો પોતાનો વિજય મળ્યો હતો ગુજરાતમાં પાંચ હજાર પાંચ હજાર એકાવન હજાર આઠસો ને એકાવન મતદાન મથક મથકો છે જેમાં ચાર કરોડ એકાવન લાખ પચીસ હજાર છસો એંશી મતદારો નોંધાયેલા છે જેમાં બે લાખ ચો બે કરોડ ચોત્રીસ લાખ અઠાવીસ હજાર એકસો ઓગણીસ પુરુષ છે અને બે લાખ બે કરોડ સોળ લાખ છન્નું હજાર પાંચસો એકોતેર સ્ત્રી મતદારો છે અને નવસો નેવું અન્ય જાતિના મતદારો મતદારો નોંધાયેલા છે અને આપણે બીજી વાત કરીએ હજી ગુજરાતની તો ગાંધીનગરની હાઈ પ્રોફાઇલ સીટ છે જેમાં અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ બીજેપીના ઊભા રહ્યા છે અમરેલી બેઠક ઉપરથી વિધાનસભાના હાલના નેતા કોંગ્રેસના પરેશ ધનાણી ઊભા છે આણંદની બેઠક ઉપર પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ચૂંટણી લડી રહ્યા છે અને બારડોલીની બેઠક ઉપર તુષાર ચૌધરી જેવા દિગ્ગજોનું ભાવિ આજે પેટીમાં સીલ થવાનું છે ભાજપે ગુજરાતની આ લોકસભાની સીટની અઠાવીસ જે સીટો બે હજાર ચૌદમાં જીતી હતી તેમાંથી સત્તર ઉમેદવારોને ફરી રિપીટ કર્યા છે જે આજે કોન્ટેસ્ટ કરી રહ્યા છે ચાલુ વર્ષે અઢારથી ઓગણીસ વયના જૂથના લોકો જેને પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે તેવા દસ હજાર છ દસ લાખ છ હજાર આઠસો ને પંચાવન મતદારો એવા છે દસ લાખ મતદારો એવા છે જે પહેલી વખત મતદાન કરે છે યુવાનો છે અને એક લાખ અડસઠ હજાર ચોપન દિવ્યાંગ મતદારો છે જે કંઈ ને કંઈ પોતે ખોટ ધરાવે છે એ એ એ છે અને આપણે કચ્છની જ્યાં સુધી વાત કરીએ તો કચ્છમાં હાલે દસ ઉમેદવારો દાવેદાર છે ચૂંટણી લડી રહ્યા છે અનુસૂચિત જનજાતિની આ બેઠક છે અને આખા ઇન્ડિયામાં કચ્છ એક લોકસભા એમ એનું આઈડેન્ટિફિકેશન છે એટલે કચ્છ એ પ્રથમ નંબરની બેઠક લોકસભામાં પ્રથમ નંબરની બેઠક ગણવામાં આવે છે કારણ કે કચ્છનો વિસ્તાર એટલો સૌથી દેશનો મોટો વિસ્તાર છે અને પુસ્તાલીસ હજાર છસો બાવન ચોરસ કિલોમીટરમાં કચ્છ પથરાયેલું છે અને બે હજાર ચૌદમાં અહીંથી વિનોદ ચાવડા બે લાખ ચોપન હજારની સરસાઈથી એ એવો ચૂંટણી જીત્યા હતા અને છ ટ્રમથી બીજેપી કચ્છની સીટ ઉપર પોતે વિજય મેળવતી આવી છે કચ્છની જ્યારે ચૂંટણી વ્યવસ્થાની આપણે વાત કરીએ તો કચ્છમાં સત્તર લાખ સત્તર લાખ ત્રીસ હજાર મતદારો નોંધાયેલા છે જેમાં પિચ્યાસીસો પોલિંગ સ્ટાફને આજે રોકવામાં આવ્યો છે પાંચ હજાર પોલીસ જવાનો છે ત્રીસ સખી મંડળો સખી મતદાન કેન્દ્રો છે જેમાં સંપૂર્ણ સ્ત્રીઓ જ એ ત્રીસે ત્રીસ કેન્દ્રોમાં એપોઇન્ટ કરવામાં આવી છે સાત બુથ ઉપર દિવ્યાંગ લોકો ફરજ બજાવે છે સાતે સાત એવા બૂથ છે જેમાં દિવ્યાંગ લોકો પોતાની ફરજ બજાવી રહ્યા છે અબડાસા વિસ્તારમાં છ કેન્દ્રો એવા છે જેનો કોઈ સંપર્ક નથી એના માટે વાયરલેસ સેટ ગોઠવવામાં આવ્યા છે કારણ કે ત્યાં કોઈ મોબાઈલ નથી લાગતો ટેલિફોન છે નહીં આ આ ચૂંટણી પર્વને માટે બસોને બાર એસટી બસો અત્યારે કાર્યરત કરવામાં આવી છે સ્ટાફને લેવાને મૂકવા માટે અને ત્રણસો પાંચ નાના વાહનો એને ચૂંટણી પછી હાયર કર્યા છે દસ ઉમ દસ ઉમેદવારોમાં ખાસ કરીને જોઈએ તો વિનોદભાઈ ચાવડા ભાજપમાંથી ઊભા છે અને નરેશ મહેશ્વરી કોંગ્રેસમાં ઊભા છે એમના બે વચ્ચેની સીધી ટક્કર આ બેઠક ઉપર થઈ રહી છે ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો રાપર વિધાનસભા મત વિસ્તારમાં બસો ત્રાણું બુથ છે અને ત્રાણું બુથ એવા સેન્સેટિવ છે જેમાં પોલીસ ચોવીસે કલાક પેટ્રોલિંગ કરે છે જેથી કરીને ફિયરલેસ મતદાન થઈ શકે આજે બીજેપીની વાત કરીએ તો એક જિલ્લા પંચાયત તેના હસ્તક છે દસ તાલુકા પંચાયત તેના હસ્તક છે અને છ નગરપાલિકા પોતે ઉપર પોતે બીજેપીનો ઝંડો લહેરાય છે અને આજે મતદાતાઓની વાત કરીએ તો અઢાર ટકા અનુસૂચિત જાતિના મતદાતાઓ છે અને પચીસ ટકા મુસ્લિમ મતદારો અહીં કને છે તો આ આ કચ્છની સીટોની વાત કરીએ તો એમાં એની અંદર સાત વિધાનસભા સીટો આવી લેવામાં આવી છે જેમાં અબડાસા માંડવી ભુજ અંજાર ગાંધીધામ રાપર અને મોરબી એમ આ બધી જ વિધાનસભાની બેઠકની ને એક લોકસભાની બેઠકમાં આપણે પરિવર્તન કરવામાં આવે છે યાને કે એક લોકસભાની બેઠકમાં આટલી વિધાનસભાની બેઠકો આવરી લેવામાં આવી છે જેમાં અગાઉ કીધું તેમ મેં સત્તર લાખ ત્રીસ હજાર ત્રણસો ને ત્રેપન મતદારો આમાં નોંધાયેલા છે અને પંદર જેન્ડર મતદારો પણ આમાં નોંધાયેલા છે કેટીવી માટે બિમલ માકર સાથે નવીન મહેતા ભુજ